તો વાત કરી રહ્યા છીએ આપણે ફરી એકવાર ડાયમંડ માર્કેટ વિશે અને ડાયમંડ માર્કેટની અંદર તમને આઈડિયા હશે કે છેલ્લા એક વીક ની અંદર તો એવું લાગ્યું હતું કે ભાઈ ડાયમંડ માર્કેટ છે ને એ પાછું દબાઈ ગયું છે પરંતુ ના ના અત્યારે હાલ આપણે માર્કેટ જોઈએ ને તો આપણને એવું દેખાય છે કે ભાઈ ખૂબ જ હોટ ડાયમંડ ડાયમંડ માર્કેટ છે અત્યારે તમારી પાસે કોઈ પણ હશે રફ ડાયમંડ હશે ને તો એ પણ સેલિંગ થઈ જાય છે તમારી પાસે એના પોલિશ હશે તો ઇવેન્ચ્યુઅલી પોલિશ તો ભાઈ બધા જ સેલિંગ થઈ જાય છે અત્યારે તો અત્યારે માર્કેટ તો આપણે ખૂબ જ સારામાં સારું ગણાવી શકીએ એની અંદર ફેન્સીનું તમે લઈ લો તો ફેન્સીનું તો ભાઈ ખૂબ જ હોટ માર્કેટ છે અત્યારે પરંતુ આજે આપણે થોડુંક શેડ વિશે વાત કરશું ઘણા લોકો એવા છે જેને સ્ટાર્ટઅપ કરવું છે આ માર્કેટની અંદર ભાઈ અત્યારે પોતાનો માલ છે મેન્યુફેક્ચરિંગ કરીને સેલિંગ કરવો છે પરંતુ અત્યારે હું તમને જણાવી દઉં કે અત્યારે માર્કેટ છે ને ખૂબ જ ગરમ છે અત્યારે તમે આવો માર્કેટની અંદર અને કોઈ પણ રફ પરચેસિંગ કરો છો સારી એવી એવું નહીં કે રિજેક્શન આપણે પરચેસ કરી લેવી સારી એવી રફ તમે પરચેસ કરો છો તમને એવું લાગે છે કે આની અંદર ભાઈ આંકડા તો મારે થઈ જશે કે પોલીસ ડાયમંડ જે હું મેન્યુફેક્ચરિંગ કરું છું લોકો શેર છે ને એ સોળ સોળ અત્યારે વેચે છે હવે આપણને એમ થાય કે ભાઈ આ વ્હાઇટ ડાયમંડ છે એ આપણે વેચવી છે તો આ શેર ક્યાંથી સોળ અંદર વેચાય પરંતુ એની અંદર પણ લોકોની માસ્ટરી છે એની અંદર પણ કટ સારું બનાવે છે પ્લસ અંદરની જે ક્લેરિટી છે એ પણ એ લોકો વ્યવસ્થિત બનાવે છે તો આ બધી વસ્તુ છે ને મેટર કરતી હોય છે કોઈ પણ ડાયમંડ છે એની પ્રાઇસ લિસ્ટ ઉપર કારણ કે આપણે ફોર સી તો આપણે જાણીએ છીએ કે આખું ડાયમંડ માર્કેટ છે ને ને ઉપર જ છે તમે ગમે ત્યાં રિજેક્શન લેવા તો એની અંદર ફોર સી તો જોવામાં જ આવે છે આપણે અત્યારે રિજેક્શન માર્કેટની અંદર જઈએ અને આપણે કોઈ પલચા ડાયમંડ જોઈએ જે સાવ નેટ રિજેક્શન છે તો આપણે તો કઈ એવા ભાઈ ડાયા તો નથી કે એની અંદર પ્રાઇસ વધારે ભરી દઈએ જો એ દળ વાળો હશે આખો ગોળાય આખો બંધ પેક ડાયમંડ હશે ઓરિજિનલ ડાયમંડ હશે કાપેલો ડાયમંડ હશે તો આ બધી જ વસ્તુ આપણે જોતા હોઈએ છીએ અને ત્યાર પછી એનું પરચેઝિંગ કરતા હોઈએ છીએ તો ડાયમંડ માર્કેટ છે ને એ ટોટલી ફોર્સ ઉપર જ કરે છે કે ભાઈ એનું શેપ છે એ શેપ કેવો છે તો એ થઈ ગઈ કટ રફ ડાયમંડ ની અંદર તો કઈ કટ આવવાની નથી પરંતુ એની અંદર આપણે શેપ જોતા હોઈએ છીએ ત્યાર પછી એનો કલર જોતા હોઈએ છીએ કે ડાયમંડ આપણે લેવા છે કેવા શેડ ના લેવા છે ભાઈ કે ભાઈ કલર ના લેવા છે કે એકદમ વ્હાઈટ જ લેવા છે તો એ કલર જોતા હોઈએ છીએ ત્યાર પછી કેરેટ સાઈઝ કે એની કેરેટ સાઈઝ શું છે એ ભાઈ એનો વેઇટ કેટલો છે સિંગલ ડાયમંડ છે એ સેન્ટમાં છે દોરામાં છે કે ભાઈ કેરેટમાં છે તો આ વસ્તુ આપણે સૌથી પેલા ફોકસ કરતા હોઈએ છીએ અને ત્યાર પછી આપણે એ લેતા હોઈએ છીએ તો આ ત્રણ સી થઈ ગયા હવે ચોથો સી છે એ ક્લેરિટી છે ક્લેરિટી છે એ બધી જ વસ્તુ ઉપર મતદાર રાખતો હોય છે ક્લેરિટી છે ને એને વસ્તુને હું સૌથી પેલા સ્થાને મૂકું છું ડાયમંડ ની અંદર ભલે તમારી આગળ કોઈ પણ કલરનો ડાયમંડ હશે પરંતુ અંદર ક્લેરિટી સારી હશે ને એ મેન્યુફેક્ચરિંગ કરશો ને તો એ તમને સારો દેખાશે મેન્યુફેક્ચરિંગમાં સારો દેખાશે પ્લસ એ જ્યારે રફ ડાયમંડ હશે ને તો બી એનું લસ્ટર છે એ સારું આપણને દેખાય છે એટલા માટે હું જે ક્લેરિટી છે ને એને વધારે પ્રાયોરિટી આપું છું છે ને ક્વોન્ટિટી કરતા વસ્તુ બહુ જ સારામાં સારી છે તો એવી રીતે ક્વોલિટી છે છે એ બધી જ અંદર થયેલી હોય હવે ડાયમંડ ફિલ્ડ છે ને એની અંદર બધા જ વ્યક્તિને પોતપોતાની અલગ અલગ લાઈન હોય છે હવે ડાયમંડ ફિલ્ડ ની અંદર અમુક લોકો એવા હોય છે જેને કલર છે ને એને કલર સાથે નિસ્બત છે કે ડાયમંડ છે એની અંદર કલરનું જ કરવાનું વ્હાઈટ કરવાનું નહીં અથવા તો શેડ નું કરવાનું જ નહીં ફક્ત કલર જે ડાયમંડ છે એની વિશે જ વાત કરતા હોય છે પછી એક ડિપાર્ટમેન્ટ એવો છે કે જે વ્હાઈટ સાથે જ નિસ્બત રાખે છે એ લોકોને શેડ નો આપો કે કલર નો આપો એ બધાને રિજેક્શન ગણતા હોય છે તો આવા લોકો પણ અત્યારે માર્કેટની અંદર છે અને અમુક લોકો એવા હોય છે કે જે લોકો છે ને શેડ બેઝ જ ચાલતા હોય છે તો આ ત્રણ વ્યક્તિ હોય છે એની અંદર હું હોશિયાર ગણું ને તો શેડ બેઝ વાળો કારણ કે શેડ વાળો વ્યક્તિ છે ને ત્યાંથી પોતાની બારી છે એ બનાવી લેતો હોય છે ફોર એક્ઝામ્પલ માર્કેટ દબાણું છે તો શેડ થોડોક વીક બનાવીએ છે માનો કે માર્કેટ બહુ સારામાં સારું છે તો શેડ સારો બનાવીને સારા એવા ભાઈ અંદરથી ભાવ લિસ્ટ લઈ શકે છે ત્યાર પછી એની અંદર પ્રાઇસ છે એ ખૂબ જ ઓછી એને ચૂકવવી પડતી હોય છે કારણ કે શેડ ના ડાયમંડ છે ને એના ભાવ થોડાક ઓછા હોય છે વ્હાઇટની ની કમ્પેરિઝનમાં નથી હોતા ભાઈ એની કરતા તો ડાઉન હોય છે કલર કરતા તો આલો થોડાક વધારે શકે શકે છે છે અને ઓછાઈ કારણ કે કલર આપણે કેવો લઈએ છે એ ડિપેન્ડ કરે છે માર્કેટની અંદર કલર છે એલ બી એલસી ડીબી એ બધાને કલર કહેવામાં આવે છે પરંતુ એલબી જે લાઈટ બ્રાઉન છે એની અંદર થોડોક ઓફ શેડ ઉપરનો શેડ હોય છે તો એને આપણે શેડ પણ કહીએ છીએ હવા શેડ પણ કહીએ છીએ જેની અંદર શું છે કે તમે મેન્યુફેક્ચરિંગ કરો ને તો તમને કાળા શવાળા ડાયમંડ નથી મળતા વ્યવસ્થિત મળે છે થોડુંક વ્હાઇટનેસ ઉપર મળે છે અને અંદરથી વ્હાઇટ ડાયમંડ પણ નીકળતા હોય છે જે શેડ લોકો તોડતા હોય છે એની અંદર તો એ એ લોકોને બેનિફિટ બહુ વધારે પડે છે એટલા માટે હું એવું માનું છું કે જે લોકો શેડનો ધંધો કરે છે એ લોકોને અત્યારે બહુ જ સારામાં સારું માર્કેટ છે અને એને પ્રોફિટ માર્જિન પણ એટલો જ સારો મળી રહે છે વ્હાઈટ ડાયમંડ નું તો ભાઈ એવરગ્રીન માર્કેટ છે ભાઈ અત્યારે નથી ચાલતું તો છ મહિના પછી તો ચાલવાનું જ છે તો એવી રીતે એ વસ્તુ તો એવરગ્રીન છે હવે કલર છે ને એ તેલની મીઠાઈ છે એની અંદર ચાલે તો બે વર્ષે ચાલે નો ચાલે તો પાંચ પાંચ વર્ષ નથી ચાલતા અમુક ડાયમંડ એવું પણ હોય છે અને અમુક ડાયમંડની એવી ડીમાન્ડ આવે છે કે ભાઈ તમે કોઈ દી ધારી જ ના હોય એટલે એ વસ્તુ શું એનું છે એક પેની સ્ટોક ટાઈપ નું છે કે તમારી પાસે પડ્યો હોય તો મલ્ટી બેગર તમને બનાવી શકે છે એ વસ્તુ તો આઈ થિંક આ આજનું ઇનફ છે કે અત્યારે માર્કેટ કેવું છે તમને આઈડિયા આવી ગયો છે બધું જ માર્કેટ છે ને બધું જ સારા હોય છે પરંતુ એની અંદર અપ ડાઉન આવે છે જો તમે એક વસ્તુ સાથે સ્ટીક રહ્યો છો અથવા તો જેવું માર્કેટ ફરે છે ને એવા સાથે તમે ફરતા રહ્યો છો તો પણ તમે આ માર્કેટની અંદર સારામાં સારો પ્રોફિટ માર્જિન લઈ શકો છો